हेलो फ्रेंड्स, आगे आपणे विडियो में स्वर स्वरनी जे एक्सरसाइज छे ए आपणे जोता हता, हने जेमां आपणे केटलीक एक्सरसाइज करीए हती। जेम के छे चित्र जोईने पहला अक्षर साथे जोड़ो, हने तो आपणे एने आपणे मैच कर्युं हतुं, चित्रने एना पहला अक्षर साथे जोड़वानुं हतुं। त्यारबाद वर्तुळना अक्षर ओळखी साचा अक्षर साथे जोड़ो। वर्तुळना आपणे અક્ષરોને જે બહારના બોક્સમાં અક્ષર છે એની સાથે આપણે જોડવાનું હતું, બરાબર? તો આ બે એક્સરસાઇઝ આપણે આગળ વિડીયોમાં કરી ગયા હતા ટેક્સ્ટબુકમાં। હવે આપણે બીજી એક્સરસાઇઝ જોવાના છે, આના પછીની જે છે જે કઈ છે કે આપણે આ તારા છે, બધા સ્ટાર આપેલા છે, એ સ્ટારમાં આપણે સ્વર અથી લઈને એટલે કે પહેલાથી આપણે હમણાં સુધી જે સ્વર જોયા એ આપણે લખવાના છે। તો આ સ્ટારમાં આપણે સ્વર અથી થી લઈને અહ સુધી આપણે લખવાનું છે, બરાબર? તો શરૂઆત કરીએ, બરાબર? તો પહેલા આવશે અ, અજગરનો અ, હને ત્યારબાદ શું આવશે? આ, આકાશનો આ, ત્યારબાદ આવશે ઈ, ઈસ્ત્રીનો ઈ એટલે કે નાનો ઈ, ત્યારબાદ આવશે મોટો ઈ જેનો ઉચ્ચાર શું થશે? ઈ, ઈદનો ઈ, ત્યારબાદ આવશે નાનો ઉ, તો નાનો ઉનો ઉચ્ચાર કઈ રીતના કરવાનું છે આપણે? તો ઉ, ઉંદરનો ઉ, ત્યારબાદ આવશે મોટો ઉ જેનો ઉચ્ચાર આપણે કઈ રીતના કરવાનું છે? ઉ, ઊંટનો ઉ, ત્યાર પછી આવશે રુ, ઋષિનો રુ, હને ત્યાર પછી આવશે જે આપણે નવા બધા સ્વર હમણાં શીખ્યા છે, તો અને એકમાત્ર એ જેનો ઉચ્ચાર કઈ રીતના કરવાનું છે? એ, એકનો એ, ત્યારબાદ આવશે અને બે માત્રા ઐ જેનો ઉચ્ચાર આપણે કઈ રીતના કરશું? ઐ, ઐરાવતનો ઐ, ત્યારબાદ આવે છે અને કાનો એકમાત્ર ઓ, તો એનો ઉચ્ચાર આપણે કઈ રીતના કરશું? ઓ, ઓસી કાનો ઓ, ત્યારબાદ આવશે અને કાનો બે માત્રા અવ જેનો ઉચ્ચાર આપણે શું કરવાનું છે? અવ, ઔષધનો અવ, ત્યારબાદ છે અને અનુસ્વાર અમ જેનો ઉચ્ચાર કરશું? અમ, અંગૂઠાનો અમ, આ રીતે, હા ને, અમ, અંગૂઠાનો અમ, ત્યારબાદ આવશે અને વિસર્ગ અહ જેનો ઉચ્ચાર કરશું? અહ, નમનો અહ, બરાબર? તો આપણે અથી લઈને અહ સુધી આપણે લખવાનું છે। ફરી એકવાર ઉચ્ચાર કરીએ, અ, અજગરનો અ, આ, આકાશનો આ, ત્યારબાદ છે ઈ, ઈસ્ત્રીનો ઈ, ઈ, ઈયળનો ઈ, ઉ, ઉંદરનો ઉ, ઉ, ઊંટનો ઉ, રુ, ઋષિનો રુ, એ, એકનો એ, ઐ, ઐરાવતનો ઐ, ઓ, ઓશિકાનો ઓ, ઔ, ઔષધનો ઔ, અમ, અંગૂઠાનો અમ, અહ, નમનો અહ। તો આ રીતે અથી લઈને અહ સુધી આપણે આ સ્ટાર લખીને પૂરા કરવાના છે, બરાબર? ત્યારબાદ બીજી એક્સરસાઇઝ છે, સમાન અક્ષરોવાળા શબ્દો પર વર્તુળ કરો, બરાબર? સરખા અક્ષર દેખાય ને એના પર આપણે વર્તુળ કરવાનું છે। જેમ કે બોક્સમાં છે ઉ, ઉંદરનો ઉ, હા ને, તો આપણને શબ્દો આપ્યા છે એ શબ્દોમાં આપણે ઉ શોધીને વર્તુળ કરવાનું છે। જેમ કે એક કરેલું છે, હા ને, જ્યારે આમાં કયો છે? તો આના પર, ત્યારબાદ ઉનાળોમાં પહેલો ઉ આવે, હા ને, એ જ રીતે અમ છે, તો જ્યાં તમને અમ નજર પડે ત્યાં શબ્દોમાં આપણે શું કરવાનું છે? આ રીતે વર્તુળ કરવાનું છે, હા ને? ત્યારબાદ છે એ, તો એ, એકનો એ, એ, એકનો એ, એ, એકનો એ, હા ને, એ દેખાય ત્યાં। પછી શું છે? ઈ, ઈદનો ઈ, હા ને, ઈદનો ઈ છે ને, તો જ્યાં શબ્દોમાં ઈદનો ઈ દેખાય ત્યાં આપણે શું કરવાનું છે? વર્તુળ કરવાનું છે। તો કરો શબ્દમાં ઈ શોધીને, બરાબર, હા ને, ચાલો। ત્યારબાદ છે રૂ, રૂ, ઋષિનો રૂ,
तो ज्यां शब्द में रू देखाय त्यां आपणे शुं करवानुं छे, सर्कल करवानुं छे। बराबर मित्रों, तो आ रीते आपणे आ एक्सरसाइज टेक्स्टबुक में करवानी छे। त्यारबाद छे ओळखो, वाचो अने योग्य उच्चारण करो। उच्चार साथे आपणे बोलतू जईने वाँचवानुं छे। चालो तो बोलो, अ अजगर नो अ, अ अनानस नो अ, आ आग नो आ, आ आकाश नो आ, ई स्त्री नो ई, ई ईयर नो ई, ई ईद नो ई, ई ईसु नो ई, उ उंदर नो उ, उ उपवन नो उ, उ ऊंट नो उ, उ ऊन नो उ, रु ऋषि नो रु, रु ऋतु नो रु, ए एक नो ए, ए एरण नो ए, ऐ ऐरावत नो ऐ, ऐ ऐश्वर्य नो ऐ, ओ ओशिका नो ओ, ओ ओजार नो ओ, औ औषध नो औ, अम अंगूठा नो अम, अह नम नो अह। बराबर, तो आ रीते तमारे पण उच्चार साथे स्वर वांचवाना छे। हवे आपणे क्यां सुधीना स्वर मोढे करवानुं छे? अ थी लईने अह सुधी। हवे आपणे आ पांच जे छ स्वर शीख्या ने એ પણ આપણે મોઢે કરવાના છે। અઠી રો રુ સુધી તો આપણે મોઢે કરેલા હતા, હે ને? હવે જે આપણે છ નવા સ્વર બીજા શીખ્યા ને એ પણ હવે મોઢે કરવાનું છે। એટલે અઠી લઈને અહ સુધી તમારે સ્વર મોઢે કરવાનું છે। બરાબર, હવે બીજી એક્સરસાઇઝ જોઈએ, જે કઈ છે, ચિત્રનો પહેલો અક્ષર લખી તેમાં રંગ પૂરો, હે ને? આ ચિત્ર આપ્યા છે એમાં આપણે પહેલો અક્ષર બોક્સમાં લખવાનો છે અહીંયા, અને પછી તમારે આ ચિત્રમાં રંગ પૂરવાનું છે, હા ને? ચાલો, તો ચિત્ર શેનું છે? ઊંટ। શેનું ચિત્ર છે? ઊંટ। તો ઊંટનો પહેલો અક્ષર કેવો આવશે? આ રીતે આવશે, ઊ, ઊંટનો ઉ, હા ને? તો પછી ત્યારબાદ આ ઊંટમાં તમારે રંગ કરવાનું છે। ત્યારબાદ ચિત્ર શેનું છે? ઈસ્ત્રી, હા ને? તો કઈ ઈ આવશે? તો નાની ઈ, આ રીતે ઈ, ઈ સ્ત્રીનો ઈ, તો તમારે ઈસ્ત્રીમાં પણ રંગ કરવાનો છે। ત્યારબાદ છે અમ અંગૂઠાનો અમ, તો અના ઉપર અનુસ્વાર આવશે આ રીતે, હા ને? અમ અંગૂઠાનો અમ, તો આ અંગૂઠામાં તમારે રંગ કરવાનો છે। ત્યારબાદ છે ઓ ઓશિકાનો ઓ, તો અને કાનો એકમાત્ર ઓ, ઓ ઓશિકાનો ઓ। ત્યારબાદ છે એ એકનો એ, તો અને એકમાત્ર એ, એ એકનો એ। ત્યારબાદ ચિત્ર છે અનાનસ, તો અહીંયા શું આવશે? અ અનાનસનો અ। બરાબર, આ રીતે ચિત્ર ઓળખીને બોક્સમાં આપણે એનો પહેલો અક્ષર લખવાનો છે, હા ને? અને આ ચિત્રમાં તમારે જાતે રંગ કરવાનું છે। તો મિત્રો, અહીં આપણી ટેક્સ્ટબુકમાં બધી એક્સરસાઇઝ પૂરી થાય છે। બરાબર, હવે આપણે આ એક્સરસાઇઝ હું તમને પીડીએફ સેન્ડ કરીશ, જે તમારે જો ટેક્સ્ટબુકમાં બાકી રહી ગઈ હોય તો તમારે લખવાની છે। બરાબર, હવે જે બીજી એક્સરસાઇઝ, હવે આપણે સ્વરની એક્સરસાઇઝ નોટબુકમાં લખશું, હા ને? નેક્સ્ટ વિડીયોથી। તો આજે આપણે જેટલી એક્સરસાઇઝ કરી છે એ બધી ટેક્સ્ટબુકમાં લખવાની છે, અને સાથે બધી એક્સરસાઇઝ તમારે યાદ રાખવાની છે। ઓકે, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।